नमस्कार विद्यार्थी मित्रों, आजनो अभ्यास विषय गुजराती विषयांग लेखन विभाग। विद्यार्थी मित्रों, आज आपणे लेखन विभाग में आगळ जोईए। तो अहेवाल लेखन कोने कहेवाय, कई रीते लखवो तेनी वात करिए। तो अहेवाल एटले घटना, प्रसंग के परिस्थितिनु संक्षिप्त एटले के टूंकमां सचोट आलेखन एटले के वर्णन। सामाजिक, शैक्षणिक अने सांस्कृतिक कार्यक्रमों, मोटा अकस्मातो, कुदरती आफतो, हड़तालो अने रमखाणों वगैरे समाचार गणाय तेवी घटनाओना अहेवाल लखवामां आवे छे। तो टूंकमां बनी गयेली घटना एनुं जे आपणे वर्णन करीए तेने अहेवाल लेखन कहीशुं। अहेवाल हमेशा भूतकाळमां ज लखाय, कारण के बनी गयेली घटना एनुं आपणे वर्णन करता होईए छीए એટલે તે ભૂતકાળમાં લખવી પડે। હવે સારા અહેવાલ લેખન માટે ધ્યાનમાં રાખવાની બાબતો, કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવાની। નંબર એક, ઘટના કે હકીકત જેવી બની હોય એવી જ લખવી। ઘટના કે હકીકત જેવી છે એવી ને એવી જ લખવી। સત્ય હકીકતને વિકૃત ન બનાવવી, તેમજ અતિશયોક્તિ પણ ન કરવી। ત્યાર પછી ઘટનાક્રમ કાચી રૂપરેખા ગોઠવવી, ઘટનાક્રમની કાચી રૂપરેખા ગોઠવવી, તેમાં મહત્ત્વની બાબતોનો જ સમાવેશ કરવો। ત્રીજું, લેખનમાં પ્રમાણભાન જાળવવું, એટલે વધારે પડતું ન લખાઈ જાય એ પણ ધ્યાન રાખવું, એનું પ્રમાણભાન, લેખનનું જે માપ છે એ ધ્યાનમાં રાખવું। ચોથું, હકીકતોને ક્રમબદ્ધ રીતે રજૂ કરવી, જે કંઈ હકીકતો છે એને ક્રમમાં રજૂ કરવી, સાદી સરળ અને આકર્ષક શૈલીમાં રજૂઆત કરવી, જરૂરી ફકરા પાડવા, યોગ્ય લાગે ત્યાં જરૂરી ફકરા પણ પાડવા। પાંચમું, ભાષા વ્યાકરણ શુદ્ધ હોવી જોઈએ, વ્યાકરણની દ્રષ્ટિએ ભાષા શુદ્ધ હોવી જોઈએ। અહેવાલમાં તારીખ, સમય, સ્થળ, વ્યક્તિ વિશેષ વગેરેનો યથોચિત ઉલ્લેખ કરવો। અહેવાલની અંદર તારીખ, સમય, સ્થળ, વ્યક્તિ વિશેષ વગેરેનો ઉપયોગ કરવો, એમાં તારીખ અને સમય તો ખાસ લખવું। અહેવાલના વક્તવ્યનું અસરકારક રીતે સૂચન કરે એવું સચોટ શીર્ષક આપવું, એટલે કે અહેવાલની અંદર એના વિષયને ધ્યાનમાં રાખી અસરકારક રીતે સૂચન કરે એવું એક શીર્ષક પણ આપવું। વિદ્યાર્થી મિત્રો, અહીં અહેવાલ લેખનનો એક નમૂનો આપેલો છે કે તમારી શાળામાં યોજાયેલા રમતોત્સવનો અહેવાલ તૈયાર કરો। તો જો વિષયને અનુલક્ષીને, વિષયને ધ્યાનમાં રાખીને શીર્ષક આપેલું છે શાળાનો રમતોત્સવ, જમણી બાજુ તારીખ લખેલી છે, ત્યાર પછી અહેવાલ વાંચીશું તો વિગતે ખ્યાલ આવશે કે ભૂતકાળમાં જ વર્ણન આપેલું છે। જેમ કે અમારી શાળામાં દર વર્ષે રમતોત્સવ યોજવામાં આવે છે, આ વર્ષે પણ જાન્યુઆરીની 27 અને 28 તારીખે અમારી શાળાનો રમતોત્સવ યોજવામાં આવ્યો હતો। થયું ભૂતકાળ, અમારી શાળાના બાલમંદિરથી ધોરણ 12 સુધીના તમામ બાળકો અનેરા ઉત્સાહ અને આનંદ સાથે શાળાના મેદાનમાં સવારે 37 વાગે આવીને ગોઠવાઈ ગયા। તો આવી રીતે આખો અહેવાલ ભૂતકાળમાં આવશે, કારણ કે બની ગયેલી ઘટના એનું આપણે વર્ણન કરીએ છીએ એને જ કહેવાય અહેવાલ। તો આવી રીતે ક્રમમાં લખવાનું છે, સૌ પ્રથમ શું થયું, એના પછી સ્ટેપ બાય સ્ટેપ કયો બનાવ બન્યો, એના પછી શું થયું, આ બધી જ બાબતો ક્રમમાં આવવી જોઈએ, ક્રમ બદલાવો જોઈએ નહીં, ઉલટસુલટ થવો જોઈએ નહીં, એ ખાસ ધ્યાનમાં રાખવાનું। તો વિદ્યાર્થી મિત્રો, આ અહેવાલ લેખનનો આ જે નમૂનો છે, ઉદાહરણ તરીકે શાળાનો રમતોત્સવ, એ પણ તમારે નિબંધની નોટમાં સારા અક્ષરે લખવાનો રહેશે, જે તમે પીડીએફ ફાઇલમાંથી જોઈને લખી શકશો। જરૂર જણાય ત્યાં યોગ્ય ફકરા પાડવાના। તો અહીં અહેવાલ પૂર્ણ થાય છે, પીડીએફ ફાઇલમાંથી જોઈ નિબંધ નોટમાં સારા અક્ષરે લખી નાખવાનું। ત્યાર પછી વાત કરીએ પત્ર લેખન,
तो प्रश्नपत्र में वार्ता लेखनना विकल्पे पत्रलेखनों प्रश्न हो जीवन में उपयोगी रोजबरोजना कोई विषय पर मित्र ने के सगा ने पत्र लखवानु कहेवामां आवे छे। पत्र लेखन ए सौथी वधु उपयोगी लेखन प्रकार छे। सगा संबंधीओने मित्रों धंधादारी के व्यवसायिक क्षेत्रे संपर्क में आवनाराओ साथेना पत्र व्यवहारना प्रसंगों दरेक व्यक्तिना जीवन में आवे छे, एटले के पत्र व्यवहार तो करवो ज पड़े छे। शिष्ट अने भाववाही पत्रों जेमने लखाया होय तेमना मन पर सारी छाप पाड़े छे। ध्यानमां राखवानी बाबतो के पत्र लखती वखते ध्यानमां राखवा जेवी बाबतो, तो पहेलुं के पत्र लखनारनुं सरनामुं अने तारीख। पत्र लखती वखते सौथी ऊपर जमणी बाजूना मथाळे पत्र लखनारे पोतानुं पूरुं नाम तथा सरनामुं लखी तेनी नीचे तारीख लखवी। खास ध्यान राखवुं, सौ प्रथम पूरुं नाम, नीचे सरनामुं अने एना नीचे तारीख, आ बधुं ज क्रममां आवुं जोईए। सरनामामां मकाननुं नाम अने स्थान, शेरी के रस्तानुं नाम, गाम के शहर, तालुको के जिल्लो अने छेल्ले शहेरनो पिनकोड नंबर, आ बधी विगतो योग्य क्रममां लखवी जोईए। जो पत्रलेखनना प्रश्नपत्रमां पत्रलेखकनुं सरनामुं आप्युं होय तो विद्यार्थीओए ए सरनामुं लखवुं। जो प्रश्नपत्रनी अंदर पत्रलेखनना प्रश्नमां पत्रलेखकनुं सरनामुं आप्युं होय तो तमारे ए सरनामुं लखवानुं रहेशे, न आप्युं होय तो आपणुं लखवानुं। बीजुं संबोधन, तारीखनी नीचेनी लीटीमां डाबी बाजुए हाँस्यानी पासे जेने पत्र लखवानुं होय एनी साथेना संबंध अनुसार संबोधन लखवानुं होय छे। आपणे जेने पत्र लखीए छीए एने ध्यानमां राखी अने संबोधन लखवानुं। वडीलोने लखता होय तो वडीलोने लखाता पत्रोमां पूज्य, पिताश्री, आदरणीय, मोटी बहन, मित्रने लखाता पत्रोमां प्रिय, मित्र, अजाणी व्यक्तिने तेमना हुद्दा अनुसार एटले के माननीय, साहेब जेवा संबोधन लखवा जोईए। ए खास ध्यान राखो, वडीलोने लखता होय तो पूज्य, त्यार पछी आपणाथी कोई मोटा आदरणीय, मित्र होय तो प्रिय, कोई अधिकारीने लखता होय, कोई साहेबने लखता होय तो माननीय साहेब वगैरे, आ रीते संबोधन लखवानुं रहेशे। એની નીચે બીજી લીટીમાં યોગ્ય અભિવાદન લખવું જોઈએ, જેમ કે સાદર પ્રણામ, સપ્રેમ નમસ્કાર વગેરે। એટલે કે જે સંબોધન કરીએ છીએ, સંબોધન કર્યા પછી પૂજ્ય પિતાશ્રી એ રીતે અભિવાદનમાં સાદર પ્રણામ, ત્યાર પછી પત્રનો મધ્યભાગ એટલે કે વિષય વસ્તુ, મિત્ર કે સગાને લખવામાં આવતા પત્રની શરૂઆતમાં કુશળ સમાચાર, પત્ર મળ્યાની વાત વગેરે લખી અને મુખ્ય વિષયની રજૂઆત કરવી। સૌ પ્રથમ તમે મજામાં છો એના સમાચાર પૂછવાના રહે, પછી તમારો પત્ર મળ્યો એની વાત વગેરે લખી અને મુખ્ય વિષયની રજૂઆત કરવી। ચોથું સમાપન, કે પત્રના અંતે જેને પત્ર લખવામાં આવ્યો હોય એના કુટુંબીજનોને શુભેચ્છા પાઠવવાની, વડીલો પ્રત્યે આદર અને બાળકોને સ્મરણ પાઠવવાનો હોય છે। જેને પત્ર લખ્યો હોય એને પ્રત્યુત્તર લખવા માટે પણ કહેવામાં આવે છે કે તમે વળતો જવાબ આપજો। પત્રની વિગત પૂરી થાય પછી જમણી બાજુએ પત્રના પ્રકારને અનુરૂપ શિષ્ટાચાર સૂચક યોગ્ય વિદાય વચન લખી અને સહી કરવાની હોય છે, જે આપણને હમણાં ઉદાહરણમાં જોવા મળશે। પાંચમું, અન્ય કેટલીક બાબતો, કે પત્રમાં બે ત્રણ પરિચ્છેદ હોવા જોઈએ, બે ત્રણ ફકરા તો પત્રમાં હોવા જ જોઈએ, પત્રની ભાષા પણ શુદ્ધ, સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ, પત્રમાં યોગ્ય વિરામચિહ્નો મુકાવા જોઈએ, પત્રમાં આકરી કે કડવી વાત ન લખવી જોઈએ, પત્રમાં વધારે પડતી ભાવુકતા કે લાગણી પણ ન દેખાડવી જોઈએ, પત્રની નીચે આપેલું નામ જ લખવું। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? અહીં ઉદાહરણ તરીકે તમને એક વિષય ઉપર પત્ર લખવાનું કહે છે
કે તમારી સોસાયટીની પાસે ખડકાયેલા કચરાના ઢગલા, ખડકાયેલા એટલે કે પડેલા કચરાના ઢગલા દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખો. એટલે આપણે પત્ર લખીએ છીએ, લખ્યું છે અહીંયા સરનામું, ઉપર નામ આવશે, નામ પછી સરનામામાં આપણો ઘર નંબર, સોસાયટીનું નામ, પછી એરિયા લખ્યો છે રોડ અને એરિયા અમદાવાદ, પિનકોડ નંબર, પછી આજની તારીખ. જો બધું જ ક્રમમાં આવવું જોઈએ, અહીંયા પણ આગળ પાછળ લાઈન થવી જોઈએ નહીં, ખાસ ધ્યાન રાખવાનું. એ પતે પછી ડાયરેક્ટ ડાબી બાજુ હસીયા નડાઈને કોને લખવાનું છે, તો મ્યુનિસિપલ કમિશનરને, એટલે કે આપણાથી કોઈ અજાણી વ્યક્તિ છે ત્યાં ત્યાં લખીશું પ્રતિ, પછી આ અલ્પવિરામ કરવાનું ભૂલવાનું નહીં. નીચે માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઓફિસ ક્યાં આવી છે, તો દાણાપીઠ અમદાવાદ, આટલું લખ્યા પછી નીચે વિષય લખીશું કચરાના ઢગલા દૂર કરવા બાબત. ત્યાર પછી આપણે કોઈ અધિકારીને પત્ર લખીએ છીએ, એટલે લખવાનું છે કે માનનીય મહોદય શ્રી, પાછું અલ્પવિરામ કરીશું, ફકરો પાડી અને જય ભારત સાથે જણાવવાનું કે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો, પત્ર કેવી રીતે લખવાનો, કોને પત્ર લખતા હોય તો કેવું સંબોધન કરવાનું, કેવા શબ્દો વાપરવાના, આ બધું જ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં છે ઉદાહરણ તરીકે આ પત્ર આપેલો છે, એ પણ તમારે નિબંધની નોટમાં સારા અક્ષરે લખવાનો રહેશે. તો આજનું હોમવર્ક પીડીએફ ફાઇલમાંથી જોઈ, બધું જ પીડીએફ ફાઇલમાં જે આપેલું છે તે બધું જ સારા અક્ષરે નિબંધની નોટમાં લખવાનું. આજનો અભ્યાસ અહીં પૂર્ણ કરીએ છીએ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.